થયું હતું એટલે કે 14મી જાન્યુઆરી, તમને ખ્યાલ છે મિત્રો, મકર સંક્રાંતિ ઉત્તરાયણના દિવસે તેમનું મૃત્યુ થયેલું છે, માટે આ દિવસને નિર્વાણ દિવસ કહેવાય. ઓકે મિત્રો, ઓકે. તો એવા કવિ છે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા. ઓકે, તો નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા મિત્રો કયા યુગના કવિ છે? તો કે આ પંડિત યુગ, સાક્ષર યુગ અથવા તો ગોવર્ધન યુગના કવિ છે. ઓકે મિત્રો, કેમ આ યુગને ગોવર્ધન યુગ નામ મળેલું છે મિત્રો? કારણ કે આ યુગના પ્રથમ કવિ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી છે, માટે આ યુગને ગોવર્ધન યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. માટે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા ગોવર્ધન યુગ, સાક્ષર યુગ અથવા તો પંડિત યુગના કવિ છે. ક્લિયર છે મિત્રો? ઓકે, હવે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા મિત્રો, તેમના પિતાનું નામ પૂછાય તો તમે જોઈ શકો છો ભોળાનાથ દિવેટિયા. પણ આ કવિ કોઈક કવિત્રી, ગુજરાતી સાહિત્યમાં કોઈ કવિત્રી છે તેમના મામા થાય છે મિત્રો, અને એ કવિત્રીનું નામ છે વિદ્યાગૌરી નીલકંઠ. ઓકે મિત્રો, તો વિદ્યાગૌરી નીલકંઠના મામા નીચેનામાંથી કયા કવિ છે? તો તમે આન્સર આપી શકો, નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા છે. ઓકે મિત્રો, તેમની પત્નીનું નામ છે સંધ્યાવતી અને પુત્રનું નામ છે નલિનકાંત. મિત્રો, અહીંયા આગળ પુત્રનું નામ ખાસ યાદ રાખીશું, કારણ કે તેમનું જ્યારે આપણે સાહિત્ય સર્જન જોઈશું ત્યારે નલિનકાંત નું અકાલે અવસાન થાય છે અને તેમના વિરહમાં તેમના આઘાત સ્વરૂપે એક કાવ્ય સંગ્રહ નરસિંહરાવ દિવેટિયા રચે છે. આ કાવ્ય સંગ્રહનું નામ છે મિત્રો સ્મરણ સંહિતા. ઓકે, એટલા માટે આપણે તેમના પુત્રને પણ યાદ રાખીશું. ઓકે, તો તેમનો જન્મ ક્યાં થયો હતો મિત્રો? તો તેમનો જન્મ અમદાવાદ જિલ્લામાં થયો હતો. ક્લિયર છે? ઓકે, તેમના કેટલાક ઉપનામ છે. આ કવિમાંથી ખાસ કરીને ઉપનામ પૂછાતા હોય છે ક્લાસ 3 લેવલમાં, તો આપણને ઉપનામ આવડવા જોઈએ મિત્રો. જોઈએ ઉપનામ: જ્ઞાનબાલ, દૂરબીન, નરકેસરી, પથિક, મુસાફર, વનવિહારી, શંભુનાથ. આટલા તેમના ઉપનામો છે મિત્રો. ક્લિયર છે? ઓકે, હવે નરસિંહરાવ દિવેટિયાને કેટલાક કવિઓએ કેટલાક બિરુદો આપેલા છે, આ બિરુદોને પણ આપણે યાદ રાખવા જોઈએ મિત્રો. કયા બિરુદો છે? કે ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર તરીકે ઓળખાવ્યા છે નરસિંહરાવ દિવેટિયાને. ગુજરાતી ભાષાના સેન્સર અધિકારી તરીકે પણ ઓળખાવ્યા છે. આ બિરુદ પણ આપેલું છે. કોના દ્વારા આપેલું છે મિત્રો? ઉમાશંકર જોશીએ નરસિંહરાવ દિવેટિયાને ગુજરાતી ભાષાના સેન્સર અધિકારી તરીકે ઓળખાવ્યા છે. ક્લિયર છે? ગુજરાતી સાહિત્યના ભીષ્મ પિતામહ તરીકે પણ ઓળખાય છે મિત્રો, અથવા તો બીજા કવિ દ્વારા ઓળખાવ્યા છે. ઓકે, અને સાહિત્ય દિવાકર તરીકે પણ બિરુદ આપેલું છે. ઓકે, તો આટલા કેટલાક તેમણે બિરુદો આપેલા છે અન્ય કવિઓ દ્વારા. ક્લિયર છે મિત્રો? હવે આપણે જોઈશું નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાએ સાહિત્યમાં કરેલું પ્રદાન. મિત્રો ખાસ યાદ રાખજો, નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાએ સાહિત્યમાં કરેલું પ્રદાન જોઈએ તો સ્ટેપ બાય સ્ટેપ મિત્રો. પ્રથમ જોઈએ તો તેમના કાવ્ય સંગ્રહો. ઓકે મિત્રો, તો કાવ્ય સંગ્રહમાં કુસુમમાળા. ઓકે મિત્રો, કુસુમમાળા કાવ્ય સંગ્રહને રમણભાઈ નીલકંઠે ગુજરાતી કવિતાના સૂકા અરણ્યમાં લીલી કુંજ કહી છે. ઓકે, અને આ કાવ્ય સંગ્રહને અર્વાચીન ગુજરાતી કવિતાની ગંગોત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો. ઓકે, તો ખાસ યાદ રાખજો, કુસુમમાળા ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલો કાવ્ય સંગ્રહ છે. ઓકે મિત્રો, જોઈએ નેક્સ્ટ કાવ્ય સંગ્રહ: હૃદય વિના, નુપુર ઝંકાર, બુદ્ધ ચરિત, સ્મરણ સંહિતા, સ્મરણ કુમાર, મનોમુકુર. ઓકે, સ્મરણ મુકુર અને મનોમુકુર, આટલા તેમના કાવ્ય સંગ્રહો છે મિત્રો. ઓકે, જેમાં જોઈએ તો સ્મરણ સંહિતા મિત્રો કેમ લખેલી છે? કારણ કે નલિનકાંત તેમના પુત્ર છે, જેમનું અકાલે અવસાન થાય છે, તેમના આઘાત સ્વરૂપે આ કરુણ પ્રશસ્તિ સ્મરણ સંહિતા લખવામાં આવેલી છે મિત્રો. ઓકે, આ સ્મરણ સંહિતાને કાકા સાહેબ કાલેલકરે તમામ ભારતીય સાહિત્યના આભૂષણ રૂપ કહેલી છે મિત્રો. ઓકે, તો સ્મરણ સંહિતાને કાકા સાહેબ કાલેલકરે કોના દ્વારા, કોની સાથે સરખાવી છે મિત્રો? તો તમામ ભારતીય સાહિત્યના આભૂષણ રૂપ કહી
છે. ઓકે મિત્રો, તો આ હતા તેમના કાવ્ય સંગ્રહ. ફટાફટ એક નજર મારી લઈએ. કુસુમ માળા, હૃદય વિના, નુપુર ઝંકાર, બુદ્ધ ચરિત, સ્મરણ સહિતા, સ્મરણ મુકુર, મનો મુકુર, આ બધા તેમના કાવ્ય સંગ્રહો છે. ઓકે મિત્રો, તેમની અન્ય કૃત્ય જોઈએ તો મિત્રો વિવર્ત લીલા, નરસિંહ રામની રોજનીશી, કવિતા વિચાર, આ તેમની અન્ય કૃત્યો છે મિત્રો. ક્લિયર છે? ઓકે, હવે જોઈએ મિત્રો નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાની કેટલીક પંક્તિઓ. ખાસ પૂછાય છે, મોસ્ટ આઈએમપી પંક્તિઓ છે મિત્રો, જે આપણે યાદ રાખીશું. પ્રથમ પંક્તિ છે, મંગલ મંદિર ખોળો દયામય, મંગલ મંદિર ખોળો. ઓકે મિત્રો, જ્યારે આપણે પ્રાથમિક માધ્યમિક લેવલમાં ભણતા હતા ત્યારે આ પ્રાર્થના આપણી સ્કૂલોમાં ગવાતી હતી અથવા તો આપણે ગાતા હતા, મંગલ મંદિર ખોળો. બીજું છે મિત્રો, પ્રેમળ જ્યોતિ તારી દાખવી, મુજ જીવન પંથ ઉજાળ. ઓકે, આ પણ પ્રાર્થના આપણે ગાતા હતા મિત્રો પ્રાથમિક માધ્યમિક લેવલે. ઓકે, અને ત્રીજી છે, આ વાદને કરુણ ગાન વિશેષ ભાવે. ઓકે મિત્રો, આ વાદને કરુણ ગાન વિશેષ ભાવે. તો મિત્રો આ હતી તેમની કેટલીક પંક્તિઓ. ક્લિયર છે મિત્રો? તો અહીંયા આગળ નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનું સાહિત્ય સર્જન જોયું, એના પહેલા ફેક્ટ બેઝ ઉપર તેમની કેટલીક ડિટેલ્સ જોઈ. ઓકે મિત્રો, તો આશા રાખું છું તમને આ પ્રકારની ડિટેલ્સ પરીક્ષા લક્ષી ખૂબ જ કામમાં આવશે મિત્રો, અને પરીક્ષામાં 100% જો આ કવિમાંથી પ્રશ્ન પૂછાશે તો પેપર સેટર કોઈ પણ પ્રશ્ન સેટ કરે આપણા વિડીયોમાં કવર થઈ જશે મિત્રો. ક્લિયર છે મિત્રો? કારણ કે આ તમને ખ્યાલ છે, આપણે સ્માર્ટ વર્ક કરીએ છીએ, જે પણ કવિ ચર્ચામાં આવે છે એ કવિઓને આપણે ડિટેલ્સમાં જોઈ લેતા હોઈએ છીએ, અને પેપર સેટર મિત્રો એ રીતના જ પ્રશ્નો નીકાળતા હોય છે. જે પણ કવિ ચર્ચામાં હોય તે કવિના પ્રશ્નો એ લોકો પહેલા સિલેક્ટ કરતા હોય છે. ઓકે, તો પેપર સેટર વિચારે એ પહેલા આપણે વિચારી લઈએ તો મિત્રો કોઈ પણ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકાય છે મિત્રો. ક્લિયર છે? અને આ રીતના જ સ્માર્ટ વર્ક હું આપણા ચેનલ થ્રુ તમારા સુધી પહોંચાડીશ. પણ મિત્રો તમારે માત્ર એક કામ કરવાનું છે, જો વિડીયો તમને ગમતા હોય, જો વિડીયો તમને યુઝફુલ થતા હોય તો મિત્રો શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલાય. ઓકે, આના પછીના કવિ છે મિત્રો ચીનુ ચંદુલાલ મોદી, જેઓ ઇરશાદ તરીકે ઓળખાય છે, જેમનો 30 સપ્ટેમ્બરે નિર્માણ દિવસ ગયો છે. તો આના પછીનો વિડીયો હું ચીનુ મોદી વિશે મૂકવાનો છું. ઓકે મિત્રો, અને બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામ 20 તારીખે આવે છે મિત્રો, જેમાં તમને 9મો મહિનો અને 10મા મહિનાના કવિ આપણને ખ્યાલ હોવા જોઈએ. ક્લિયર છે? ઓકે, તો અને 8મા મહિનાના પણ કવિ ખ્યાલ હોવા જોઈએ, જે મેં તમને વિડીયોમાં દરેક ચર્ચામાં આવી ગયેલા એટલે કે કરંટ અફેર્સના કવિઓ મૂકી દીધેલા છે. તો દરેક વિડીયો મિત્રો જોઈ લેવો, જેનાથી તમારો 100% એક માર્ક્સ કવર થઈ જશે. ઓકે મિત્રો, ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ.